યુવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ગત રોજ સારાગાડી ખાતે 36 રેજિમેન્ટના 21 શીખોના બલિદાન દિવસે ગોત્રી વિસ્તારમાં વીરાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 21 શીખોએ 10,000 અફઘાનીઓ સામે સારાગાડીમાં લડ્યા હતા, જેના ઉપરથી હાલ કેસરી હિન્દી ફિલ્મ પણ બની છે. તેવા 21 શહીદ શીખોના બલિદાન દિને તેમને વીરાંજલી આપવામાં આવી હતી, જેમાં યુવા ચેરિટેબલ ટ્રસ્ટના મંગેશ તિવારી, શીતલ મહેતા, કરણ લુહાર, અમિત તિવારી સહિતના યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ, સભ્યો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય મા ભારતી, જય મા ભારતી. યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે ગણપતિજીના વિસર્જનના દિવસે છાસ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મહત્ત્વની વાત એ છે કે આજે શહીદ દિવસ બી છે, જે સારાગઢીની અંદર 36 રેજિમેન્ટના 21 જવાનોએ જે 10,000 અફઘાનીઓને પછાડ્યા હતા અને તેમને લોખંડના ચણા ચવાયા હતા, આજે એમનો બલિદાન દિવસ છે. આજના દિવસે 12 સપ્ટેમ્બર 1897માં એમને એક ઇતિહાસ રચ્યો હતો જે આખા વિશ્વમાં ચર્ચિત છે અને હાલમાં આપણી જનતાને ખબર હશે, જે કેસરી પિક્ચર આવી હતી તે દરમિયાન જે એમને શહાદત આપી હતી તે શહાદતને સલામ કરતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આ ઘડીએ દર વર્ષની જેમ એમને શ્રદ્ધાંજલિ આપે છે અને આ વિડીયોના માધ્યમથી સંદેશો મોકલવા માંગે છે. ઘણા બધા કેસરી પિક્ચર જોયા હશે, એટલે કેસરી પિક્ચર જે છે એની અંદર જે લોકો શહીદ થયા હતા એ આ છે. યુવા ચેરિટેબલ ટ્રસ્ટ એમને એમની માટે દીપ સળગાવીને એમને યાદ કરે છે અને આ રીતે દર વર્ષે કાર્યક્રમ હોય છે. પણ આ ઘણી મહત્ત્વની વાત એ છે કે વિસર્જનનો દિવસ બી છે ભગવાન શ્રી ગણેશનો અને એમનો શહીદ દિવસ બી છે, તો શહીદ દિવસને સલામ કરતા અને ગણપતિજીને અંતિમ વિદાય આપતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટનું આ હતો આજનો કાર્યક્રમ. જય મા ભારતી. બોલો ભારત.